માહિતીની ગોઠવણી સામાન્ય રીતે પ્રાપ્ત માહિતી અવ્યવસ્થિત સ્વરૂપમાં હોય છે તેથી તેને કાચી માહિતી પણ કહે છે માહિતી આવૃત્તિ ચિહ્નોની મદદથી સરળતાથી દર્શાવી શકાય છે ચાલો ઉદાહરણ દ્વારા આપણે આ બાબતને સમજીએ વિદ્યાર્થીઓ મોટા થઈ તમે શું બનશો શિક્ષક વર્ગખંડમાં બાળકોને પ્રશ્નો પૂછે છે અને તેના જવાબ મેળવે છે બાળકો દ્વારા જવાબ આપવામાં આવે છે ઘણા બાળકો શિક્ષક વકીલ ક્લાર્ક વેપારી વાયરમેન સુથાર અલગ અલગ જવાબ આપે છે તો આપણી જોડે આ માહિતી આવી છે તે કાચી અને અવ્યવસ્થિત છે તો આને સરળતાથી સમજી શકાય તે માટે આપણે આ માહિતીને ગોઠવવી પડશે ચાલો જોઈએ આપણે તેને કઈ રીતના ગોઠવી શકાય આ માહિતી છે અહીં આગળી આપણે એક કોષ્ટક બનાવ્યું છે જેમાં જે જે માહિતી છે તેને આવૃત્તિ ચિહ્નોની મદદથી દર્શાવીશું તો પ્રથમ બાળક શિક્ષક બોલે છે તો આપણે તેને એક ઉબિલિટી દ્વારા દર્શાવીશું ત્યારબાદનો બીજો બાળક વકીલ બોલે તો એને બીજી એક ઉબિલિટી દ્વારા દર્શાવીશું ક્લાર્ક વેપારી શિક્ષક વાયરમેન સુથાર આમ જેમ જેમ બાળકો દ્વારા માહિતી બોલાય તેમ તેમ તેને ઊભી રેખા દ્વારા આપણે દર્શાવીશું જ્યારે પાંચમી રેખા આવે ત્યારે એને આડી રેખા ચાર સ્તંભ પછી પાંચમી લીટી જે આવે છે ચાર લીટી પછી પાંચમી લીટી આવે તો એને એક આડી લીટી તરીકે ઉપર દર્શાવાય છે જેથી તે પાંચનું જોડકું બને છે અને તેનું અર્થઘટન સરળ બને છે નેતા વેપારી શિક્ષક હવે આપણે સંખ્યા ગણીશું શિક્ષકમાં પાંચ અને એક છ વકીલ ત્રણ ક્લાર્ક બે વેપારી છ વાયરમેન ત્રણ સુથાર ત્રણ નર્સ બે ડૉક્ટર ત્રણ નેતા બે આમ ત્રીસ બાળકો દ્વારા આપણને જે માહિતી આપી છે તેને આપણે દર્શાવી શકીએ છીએ આના આધારે આપણને માહિતીનું અર્થઘટન સરળ બનશે આપણે કેવું હોય કે બાળકોને શું બનવું વધારે ગમે છે તો એનો જવાબમાં આવશે શિક્ષક અને વેપારી કારણ કે બાળકોએ તે વસ્તુ કહી છે જ્યારે શું બનવું ઓછું ગમે છે તો તેનો જવાબ છે નર્સ અથવા નેતા આમ આપણે તેને સરળતાથી સમજી શકીએ છીએ હવે વર્ગીકૃત માહિતીની વાત કરીએ આ તો માહિતીમાં થોડાક જ અવલોકનો હતા પણ અવલોકનો વધારે હોય અને તેના વચ્ચેનો તફાવત વધારે હોય તો માહિતીને વર્ગીકૃત કરવી પડે છે ચલો આપણે ઉદાહરણ દ્વારા તે સમજીશું પચાસ વિદ્યાર્થીઓએ ગણિત વિષયમાં પચાસ ગુણમાંથી મેળવેલા ગુણ નીચે મુજબ છે તો બાળકો દ્વારા મેળવેલા ગુણ એ દર્શાવેલા છે જેમાં સૌથી ઓછા ગુણ પાંચ છે જ્યારે સૌથી વધારે ગુણ મેળવેલ પચાસ છે હવે આ માહિતીને આપણે દર્શાવી હોય તો એક પાંચ છ સાત આઠ પચાસ તો બહુ બધી માહિતી બનાવવી પડે અને ખૂબ અઘરું બાબત થાય માટે આ માહિતીને સરળતાથી કઈ રીતના દર્શાવાય તેની વાત કરીશું એના માટે અમુક બાબતો ધ્યાન રાખીશું જો આ માહિતીનો અવલોકનનો ઉપયોગ કરી આવૃત્તિ વિતરણ તૈયાર કરવામાં આવે તો કોષ્ટક ખૂબ મોટું બને છે માટે સૌથી નાનો અને સૌથી મોટો અવલોકન મેળવી અહીં અવલોકનમાં પાંચ સૌથી નાનો અને સૌથી મોટું અવલોકન પચાસ છે નાનો અવલોકન અને મોટું અવલોકન મેળવવો અનુકૂળતા માટે આપણે અહીંયા ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ ત્રીસથી ચાલીસ ચાલીસથી પચાસ પચાસથી સાઠ એમ વર્ગ બનાવીશું જેથી માહિતી સરળતાથી દર્શાવી શકાય ઝીરોથી દસ દસથી વીસ વીસથી ત્રીસ વગેરેને વર્ગ અંતરાળ અથવા વર્ગ કહે છે ઝીરોથી દસ એ વર્ગ છે ત્યારબાદ જીતે અવલોકન ઊંચ વર્ગમાં સમાવેશ થાય છે દાખલા તરીકે દસ તો દસ જ્યારે આવે ત્યારે જીરોથી દસ અને દસથી વીસ તો કયા વર્ગમાં દર્શાવો તો દસ એ ઉંચ વર્ગ એટલે દસથી વીસમાં એનો સમાવેશ થાય છે અહીં દસ અધસીમા સીમા અને વીસ ઉધ્વસીમા કહે છે જો વીસથી ત્રીસ હોય તો વીસ અધસીમા સીમા અને ત્રીસ ઉધ્ધ સીમા કહેવાય ઉર્ધ્વસીમા અને અધઃ સીમાના તફાવતને વર્ગની વર્ગ લંબાઈ અથવા કદ કહે છે ઉધ્વસીમા અને અધઃ સીમા વચ્ચેના તફાવત એ એક સમાન રહે છે અહીં તફાવત દસ છે ચાલો હવે આ વસ્તુને આપણે દાખલા દ્વારા સમજીએ આપણી જે માહિતી હતી તેને આપણે હવે કોષ્ટકમાં ગોઠવી અહીંયા કોઠો છે વર્ગ ઝીરોથી દસ દસથી વીસ એમ પચાસથી સાઠ સુધી બીજું ખાણું છે આવૃત્તિ આવૃત્તિચિહ્ન એક એક માહિતીને આપણે આવૃત્તિ આવૃત્તિચિહ્ન દ્વારા દર્શાવીશું ત્યારબાદ આપણને કુલ આવૃત્તિ મળશે પાંચ છે એટલે એક ડીટી સાડત્રીસ ત્રીસથી ચાલીસના વર્ગમાં આવશે બાર એ દસથી વીસના વર્ગમાં આવશે પચીસ એ વીસથી ત્રીસના વર્ગમાં આવશે બેતાલીસ પંદર ઓગણચાલીસ આમ આ વર્ગને આપણે દર્શાવતા જઈશું હવે આ વીસ જ્યારે દર્શાવી છે ત્યારે આપણે ધ્યાન રાખીશું એને દસથી વીસમાં નહીં પરંતુ વીસથી ત્રીસના વર્ગમાં દર્શાવીશું જેથી એ એની ઉધ્વ સીમા હોય ત્યાં જ આપણે વર્ગને દર્શાવીશું એવી વાત આપણે આગળ કરી હતી આમ તમામ વર્ગો આમ આમ તમામ અવલોકનો આપણે કોષ્ટકમાં આવૃત્તિ ચિહ્ન દ્વારા દર્શાવીશું સાત સોળ છત્રીસ આમ તમામ અવલોકનો આપણે ચિહ્ન સ્વરૂપે દર્શાવ્યા ત્યારબાદ આપણે જીરોથી દસની અંદર આપણને કેટલી આવૃત્તિ મળે છે બે દસથી વીસમાં પાંચને ત્રણ આઠ વીસથી ત્રીસમાં અઢાર ત્રીસથી ચાલીસમાં સોળ ચાલીસથી પચાસમાં પાંચ અને પચાસથી સાહીઠમાં એક આમ કુલ આપણને પચાસ અવલોકનોને આપણે ગોઠવ્યા આની મદદથી આપણે સરળતાથી જવાબ આપી શકીએ છીએ કે સૌથી વધુ માર્ક્સ મેળવનાર બાળકોની સંખ્યા એક છે જ્યારે સૌથી ઓછા કે દસથી ઓછા માર્ક્સ મેળવનાર બાળકોની સંખ્યા બે છે આમ વર્ગીકૃત માહિતીને માહિતીને વર્ગીકૃત કરી કેવી રીતના ગોઠવવું અને તેનું અર્થઘટન કેવી રીતના કરવું તે બાબતે આપણે આજે ચર્ચા કરી